પો કામનો માણસ છે. કામ હેતા? હા માં સાહેબ, આવું છું. મહેશભાઈ, આ રુદ્ર બહુ સાહસી છે. હા મહેશભાઈ, તમને અમારા ગામની ઓલી તરણ સ્પર્ધા વિશે તો ખબર જ છે કે? તરણ સ્પર્ધા? હા હા, સાંભળ્યું છે એના વિશે. પેલું ગામના તળાવમાં સોનાનું નાળિયેર હોય, પછી બે જણા એમાં ડૂબકી મારે, અને પછી એ સોનાનું નાળિયેર લેવા માટે બંને વચ્ચે મારામારી થાય, અને જે પહેલા નાળિયેર કાઢી લાવે ને એ જીતે. ઈજ ને? હમ, પણ માત્ર ઈ જ જીત તો નથ. એ જીતીને સોનાનું નાળિયેર જેના હાથમાં મૂકે છે ને, ખરેખર ઈ જીતે છે. કારણ એને માન મળે છે મહાદેવના ચરણમાં નાળિયેર વધેરવાનું. પહેલી વાર રુદ્રએ મને માન અપાવ્યું. ઇનામદારનું નાક કપાણ. દર વર્ષે ઇના માણસ આ સ્પર્ધા જીતતા. રુદ્રએ જ્યારે મારા હાથમાં નાળિયેર મૂક્યું ત્યારે એનું મોઢું જોવા જેવું હતું. ઓ ગુણિયલ છે મારો દીકરો, આના જ પગલે હું ધારાસભ્ય બની છું. બહુ લકી છે મારા માટે મારો આ દીકરો. અરે આર્નોલ્ડ, તું જ મારો સાચો ફ્રેન્ડ છે. એક એક ઈંટ મિલીને અમે અમારું સામ્રાજ્ય ઊંચું કરી રહ્યા છીએ. અમારા યુવરાજ અમારા જ ઘડના કાંગરા ખેરવે છે. હશે, યુવરાજ હજુ નાના છે. નાના સમજશે, મોટા થશે એટલે. જેણે અમારો ભાર ઉંચકવો જોઈએ આજે અમારે એને ઉંચકવા પડે છે. માં સાહેબ પૂછે વિજેદર માસ્તર આવ્યા. હું આરતી લઈને એને પોખવા જાઉં? બોલાવો. નમસ્તે. નમસ્તે માસ્તર. મંદિરના ટ્રસ્ટના કામ હાટું અમે જ તમને મળવા આવવાના હતા, પણ હારું થયું તમે આવી ગયા. બોલો, શું કામ હતું? ઓલા દિવસે બસ સ્ટોપ ઉપર તમારું સેવા કાર્ય જોયું.